નમસ્કાર, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું હિના ચૌહાણ. મુખ્ય સમાચારો પર આગળ વધતા પહેલા અરવલ્લીમાંથી બ્રેકિંગ ન્યૂઝ ઉપર નજર કરીએ તો અરવલ્લીમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે. વહેલી સવારે જ મેઘરાજાની પધરામણી થઈ મોડાસાના ગ્રામ્ય પંથક વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો. જો વાત કરવામાં આવે તો જીવણપુર, ફૂટા, સરડોઈ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. એક કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. મોડાસાના ગ્રામ્ય પંથક વિસ્તારમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો. જીવણપુર, કુટા, સડોઈ સહિતના ગામમાં વરસાદ પડ્યો. એક કલાકમાં 1.5 ઇંચથી વધુનો વરસાદ ખાબક્યો છે. મહત્વનું કહી શકાય કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આજ મુદ્દે સમગ્ર માહિતી મેળવી સંવાદદાતા સંકેત પટેલ પાસેથી. સંકેત, જણાવશો કે હાલ અરવલ્લીનું વાતાવરણ કેવું છે, ક્યાંથી વરસાદ પડી રહ્યો છે અને કયા કયા વિસ્તારમાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ, તે હિના જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર વરસાદે 2 દિવસથી વિરામ લીધો હતો, પણ આજે વહેલી સવારથી જ અચાનક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે અરવલ્લી, મોડાસાના મોટીસુલ, જીવણપુર, ઉમેદપુર અને ફૂટા અને ટીંટીસર જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરોની અંદર પણ પાણી ભરાણા છે. જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના ત્રીજા રાઉન્ડનો વરસાદ છે, જયારે ખેતી માટે બહુ જ ઉપયોગી છે અને હજુ વરસાદ સતત ચાલુ છે અને હજુ વરસાદ પડે તેવું લાગી રહ્યું છે. બિલકુલ, એ સાથે જણાવશો કે અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો? હજી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી અત્યાર સુધીમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ગ્રામ્ય પંથકોમાં પડે છે. ત્યારે જે ખેતરો છે તેમાં જળબંબાકાર થઈ ગયા છે. ત્યારે અત્યારે જો વાત કરવામાં આવે તો અરવલ્લીના જે ગ્રામ્ય પંથક છે, જે મોટી સુલ સહિતના જે આજુબાજુના જે ગામ આવેલા છે, ત્યાં વહેલી સવારથી વરસાદ સતત વરસી રહ્યો છે અને હજુ વધુ વરસાદ પડે તેવું લાગી રહ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો અરવલ્લીમાં વહેલી સવારથી જ વરસાદે એન્ટ્રી કરી છે. જીવણપુર, કુટા, સડોઈ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો.